બજારમાં કબજિયાતને દૂર કરવા માટેના ખૂબ અલગ અલગ મેડિસિન મળે છે, અલગ અલગ ફોર્મ્યુલાઓ ખૂબ વેચાય છે, કારણ કે કબજિયાત એ બધા રોગોની માં છે. જો એ બીમારીનો આપણે સરળ અને નિર્દોષ ઉપચાર નહીં કરીએ તો હોઈ શકે કે આપણે ભવિષ્યમાં અનેક બીમારી પણ સર્જી શકે. કોઈ લોકો કબજિયાતની બીમારીથી પીડાય છે, એમને કેવા એવા સરળ નિર્દોષ ઉપચાર કરવા જોઈએ, કેવી એવી ઔષધ લેવી જોઈએ કે જેનાથી એ લોકો આ બીમારીથી બચી શકે. મેં તો થોડા દિવસ પહેલા આપણી ચેનલ ઉપર આપણે જયારે કબજિયાતનો વિડીયો મૂક્યો હતો, કારણ કે ઘણા બધા લોકોના રિપ્લાય આવ્યા હતા કે ભાઈ આહાર વિહાર અને પરિજીની આપણે વાત કરી હતી, પરંતુ ઓલરેડી જે કોઈ લોકો કબજિયાતની બીમારીથી પીડાય છે એમને કેવા એવા સરળ નિર્દોષ ઉપચાર કરવા જોઈએ, કેવી એવી ઔષધ લેવી જોઈએ કે જેનાથી એ કબજિયાતને દૂર કરી શકે. તો આજના વિડીયોમાં આપણે મુખ્ય એવી ત્રણ મેડિસિનની વાત કરવી છે જે બિલકુલ નિર્દોષ છે અને કબજિયાતની બીમારીથી દૂર કરવા માટે રામબાણ ઔષધ સાબિત થાય છે. કબજિયાતની મુખ્ય ત્રણ ઔષધિની આપણે વાત કરવી છે ત્યારે ત્રીજા નંબરની ઔષધિ એટલે ખૂબ સરળ છે, આસાનીથી ઉપલબ્ધ છે અને આપણે બધા એનાથી પરિચિત છીએ, એ ઔષધિ એટલે કે ઈશબગુલ. ઈશબગુલનો એ મુખ્ય ગુણ છે કે ખૂબ ફ્લબી છે. ફ્લબી એટલે કે એના પાણી શોષવાના ગુણ છે, એટલે કે જે કોઈ લોકોનું સ્ટૂલ ખૂબ હાર્ડ થતું હોય, જે કોઈ લોકોને મળ નિષ્કાશનની ક્રિયામાં ખૂબ તકલીફ પડતી હોય, લાંબા સમય સુધી સ્ટૂલ પાસ કરવામાં તકલીફ પડતી હોય, બેસી ન શકતા હોય, બ્લીડિંગ થતું હોય, આવા તમામ લોકો ઈશબગુલને જો મેડિસિન તરીકે ઉપયોગ કરે તો આવી તમામ સમસ્યામાંથી એ લોકો બહાર આવી શકે છે. સાથે સાથે ઈશબગુલની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં છે અને કેલરી બિલકુલ નથી. એના અતિરિક્ત ફાઈબરના ગુણના કારણે જ્યારે ઈશબગુલને કોઈ વ્યક્તિ લે છે અને એના આંતરડામાં જાય છે ત્યારે જૂનામાં જૂના મળને બહાર કાઢવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. ઘણા લોકોને કેવી સમસ્યા હોય, પેટ સાફ કરવામાં બહુ ખૂબ તકલીફ પડતી હોય, કારણ કે સ્ટૂલનો આગળનો જે ભાગ છે એ બિલકુલ કડક થયો હોય, એના કારણે એ લોકો જ્યારે મળ નિષ્કાશનની ક્રિયામાં બેસે ત્યારે ખૂબ પીડા થાય અને ખૂબ એ લોકોને દુખાવા સાથે મળ પાસ થતું હોય. આવા લોકો જ્યારે ઈશબગુલનું સેવન કરે છે ત્યારે એ મળ નિષ્કાશનની ક્રિયામાં ખૂબ સહાયતારૂપ સાબિત થાય છે અને સરળતાથી મળ નિષ્કાશનની ક્રિયા થઈ શકે છે. વત્તા ઈશબગુલની અંદર કેલરી બિલકુલ માત્રામાં નથી, એ વજન ઘટાડવા માટે પણ ખૂબ સહાય સાબિત થાય છે. તો કબજિયાતની સાથે સાથે જે લોકોને ખૂબ ઓવરવેટ હોય એની સાથે સાથે કબજિયાત હોય તો એવા લોકોએ ઈશબગુલનું સેવન જરૂર કરવું જોઈએ. તરત આપણને પ્રશ્ન થાય, લેવું કેવી રીતે? ઈશબગુલ જ્યારે આપણે લેવું હોય ત્યારે રાત્રિના ભોજનના 2 કે 2.5 કલાક પછી એક ચમચી થોડા ગરમ પાણી સાથે લેવામાં આવે તો એ ખૂબ ફાયદો કરે છે. અર્લી મોર્નિંગ પણ લઈ શકાય, પરંતુ ઘણા લોકો સાથે સમસ્યા એ હોય કે ઘણા લોકો જોબ પર જતા હોય, ખૂબ વહેલી સવારે નીકળતા હોય, એવા લોકો એ બેટર છે કે વહેલી સવારે ન લેતા રાત્રિના ભોજનના 1 કે 2 કલાક પછી જો ઈશબગુલને ગરમ પાણી સાથે લેવામાં આવે તો એ ખૂબ સારી રીતે મળ નિષ્કાશનની ક્રિયા માટે અને કબજિયાત દૂર કરવા માટે ખૂબ સહાયક સાબિત થતું હોય છે. સાવધાની પણ શું રાખવાની છે? ઈશબગુલ નો ડાઉટ બહુ સારું છે, પરંતુ એક એનો માઇનસ પોઈન્ટ છે કે એ રુષ્ક છે. તો જે કોઈ લોકોનું ખૂબ પતલું શરીર હોય, જે લોકોના શરીરની અંદર ખૂબ ડ્રાયનેસ હોય, આવા લોકોએ ઈશબગુલનું સેવન ન કરતા બીજા ઔષધ લેવા જોઈએ. ઈશબગુલનો જે પાણી શોષવાનો ગુણ છે એના કારણે એ શું કરે છે, જ્યારે આંતરડામાં જાય છે ત્યારે એ આંતરડાને બિલકુલ ડ્રાય કરે છે. ઈશ્વરે આપણું આંતરડું બિલકુલ લ્યુબ્રિકન્ટ રાખ્યું છે. જો લ્યુબ્રિકન્ટ ન રહે તો ભવિષ્યમાં બીજી પણ બીમારી આવી શકે. તો જે લોકો ખૂબ પતલા હોય, જે લોકોના શરીરમાં વાયુ પ્રધાનતા હોય, ખૂબ ડ્રાયનેસ હોય, આવા લોકોએ ઈશબગુલ ન લેતા બીજા વિકલ્પો લેવા જોઈએ. હરડે માટે આયુર્વેદમાં એવું કહેવામાં આવે છે, યશ્ય માતા ગૃહે નાસ્તિ તસ્ય માતા હરિતકી, એટલે કે ઘરની અંદર માં સમાન કોઈ ઔષધ હોય, જે કોઈને ઘરમાં નાનું બાળક હોય, માતા ન હોય, એવા ઘરની અંદર જો હરડે હોય તો હરડે માં જેવી રીતે બાળકને સાચવે એવી રીતે આપણા આરોગ્યની સંભાળ આ હરડે કરતી હોય છે. હરડે કબજિયાતને દૂર કરવા માટેની એક નિર્દોષ શ્રેષ્ઠ અને ખૂબ સરળ ઔષધિ છે. હરડે કષાય ગુણ પ્રધાન છે, એટલે કે સ્વાદે તુરી છે. અનડાઇજેસ્ટેબલ ફૂડ જે લાંબા સમય સુધી શરીરમાં પડેલું હોય ને એના કારણે ઘણા લોકોને લાંબા સમય સુધી કબજિયાત રહેતી હોય, મોઢામાંથી દુર્ગંધ આવતી હોય, અપાનવાયુની અંદર દુર્ગંધ થતી હોય, એની સાથે સાથે કબજિયાત થતી હોય, આવા લોકો માટે કબજિયાતની બીમારી દૂર કરવા માટે હરડે નિર્દોષ અને શ્રેષ્ઠ ઔષધ છે. કેવી રીતે લેવાનું છે? ઈશબગુલની જેમ જ રાત્રિના ભોજનના 2 કે 3 કલાક પછી ગરમ પાણી સાથે 1 ચમચી હરડેનો પાવડર લેવામાં આવે તો કબજિયાતની બીમારીથી સરળતાથી બહાર આવી શકાય છે. પરંતુ એમાં પણ સાવધાની ખાસ એ રાખવાની છે, હરડેનું જે ફળ જે છે તો એના કુલ વજનમાં લગભગ 50% જેટલું વજન એના ઠળિયાનું. તો જ્યારે આ પાવડર લઈ આવો છો ત્યારે વધારે નફાખોરી મેળવવાના કારણે, કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી કરવાના કારણે ઘણી બધી ફાર્મસીઓ શું કરતી હોય કે ઠળિયાની સાથે જ હરડેને પીસી નાખતી હોય. અને એવું આપ લઈ આવો ત્યારે હરડેની છાલનો ફાયદો છે, હરડેના ઠળિયાનો નથી.
આવી હરડે આપ લેશો ત્યારે હોઈ શકે કે આપણે સારી રીતે ફાયદો ન આપે અને આપણે પછી ધીરે ધીરે આવા ઉપચાર કરવાનું બંધ કરીએ. તો કરવાનું છે શું, બને ત્યાં સુધી આપણે મોટી હરડે લઈ આવવાની, અથવા તો હરડેનું જે નાનું ફળ આવે છે ને, જેને આપણે ગુજરાતીમાં હિમેજ કહીએ છીએ, હિમેજ હરડેનું જે નાનું સ્વરૂપ છે એ નાની હોય ત્યારે હિમેજ કહેવામાં આવે, ને એ જ્યારે મોટી થઈ જાય ત્યારે એને હરડે કહેવામાં આવે. હરડે પણ બહુ સારા બેનિફિટ છે, પણ એ હિમેજ છે એના પણ ઓછા બેનિફિટ છે એવું નથી. તો આપને જે કંઈ મળે, હિમેજ લાવ્યું તો આપણે હિમેજ લાવી શકો, હરડે લાવ્યું તો હરડે પણ લાવી શકો, પરંતુ બને ત્યાં સુધી રેડીમેડ પાવડર ન લાવતા આખી હિમેજ કે આખી હરડે જ લાવવાની છે. કારણ કે પાવડરનો બેનિફિટ સારી રીતે મળતો હોતો નથી. એક વખત પાવડર પીસ્યા પછી એની 4 કે 6 મહિનામાં એને યુઝ કરી નાખવાનો હોય, પછી ધીરે ધીરે એની મેડિસિન પ્રોપર્ટી ઓછી થઈ જાય. મેક્સિમમ બેનિફિટ લેવો છે ત્યારે આપ હિમેજ લઈ આવો, હરડે લઈ આવો, એને દિવેલ અથવા તો ઘીની અંદર એને શેકવામાં આવે, હલકી હલકી એને ફ્રાય કરવામાં આવે, 24 કલાક સુધી એને રેવા દેવામાં આવે, અને પછી એનો પાવડર કરવામાં આવે, તો એ ખૂબ સારી રીતે પરિણામ આપતું હોય છે. જો આપ હિમેજ લઈ આવો તો એને દિવેલ કે ઘીની અંદર ફ્રાય કરો, 24 કલાક રેવા દો અને પછી એનો પાવડર કરી નાખો. પરંતુ આપ મોટી હરડે આવતા હોય અને એનો ઠળિયો પણ આપણે અલગ કરવો હોય ત્યારે શું સાવધાની રાખવાની છે, આપે મોટી હિમેજ લીધી, એને ફ્રાય કરી 24 કલાક સુધી રેવા દીધી, એને નાનીમથી હથોડી કે દસ્તાથી તોડવામાં આવે તો એની છાલ અલગ થઈ જશે, એનો ઠળિયો અલગ થઈ જશે, અને આ છાલનો જો આપ પાવડર કરો તો ચમત્કારી રિઝલ્ટ આપતું હોય છે કબજિયાતની બીમારીથી બચવા માટે. યાદ રાખો એને લેવાની કેવી રીતે છે, રાત્રિના ભોજનના 2 કે 2.5 કલાક પછી ગરમ પાણી સાથે જ લેવાની છે, કારણ કે આપણે એને ઘી કે દિવેલમાં ફ્રાય કરી છે. કબજિયાત દૂર કરવાનું પહેલા નંબરનું ઔષધ એટલે આપણા ઘરમાં રહેલું એરંડનું તેલ દિવેલ. આપણા ભોજનની અંદર નિયમિત રૂપે આપણા શરીરની અંદર દિવેલ કે એરંડનું તેલ જાય એવા નેચરલી પ્રાકૃતિક ઉપાયો આપણા વડીલોએ, આપણા ઋષિ મુનિઓએ આપણી પરંપરાના મૂકેલા જ હતા. એટલે આપણે ઘઉંને દિવેલમાં મૂઈને રાખતા હતા, તુવેર દાળને આપણે દિવેલનો પટ ચડાવીને રાખતા હતા, ચોખાને આપણે દિવેલનો પટ ચડાવીને આખું વર્ષ રાખતા હતા. એ અનાજને તો સુરક્ષિત રાખતું હતું, સાથે સાથે આપણને પણ નિરોગી રાખવા માટે ખૂબ મદદરૂપ થતું હતું. કારણ કે એના રૂપમાં એ જ્યારે આપણે રોટલી ખાતા હતા, ભાખરી ખાતા હતા, જ્યારે આપણે દાળ કે ભાત ખાતા હતા, એની અંદર રહેલું દિવેલ આપણને નેચરલ રીતે મળતું હતું. પરંતુ ધીરે ધીરે આપણે આવી બધી પરંપરાઓ ખોરવાઈ ગઈ, બોરિક એસિડ જેવી પરંપરાઓ ઊભી થઈ અને અનાજને સુરક્ષિત રાખવા માટે આપણે દિવેલની જગ્યાએ બીજા બધા વિકલ્પો અજમાવા લાગ્યા. તો દિવેલ એ કબજિયાતને દૂર કરવા માટેનું રામબાણ ઔષધ છે. તો જે કોઈ લોકો કબજિયાતની બીમારીથી પીડાતા હોય એવા લોકોએ ભોજનમાં દિવેલને સ્થાન જરૂર આપવું જોઈએ. દિવેલ એક નેચરલી લ્યુબ્રિકન્ટ છે, એ આપણા શરીરમાં જ્યારે જાય છે ત્યારે એ કબજિયાતને દૂર તો કરે જ છે, સાથે સાથે આપણે ઈશબગુલની વાત કરી હતી કે એનો માઇનસ પોઈન્ટ શું છે, એ આંતરડાને ડ્રાય કરી નાખે છે. તો કબજિયાત તો દૂર કરશે પણ આંતરડું ડ્રાય થઈ જશે, પરંતુ દિવેલ સાથે એવું નથી. દિવેલ જ્યારે આપણા શરીરની અંદર જાય છે ત્યારે એ કબજિયાતને દૂર તો કરે છે, સાથે સાથે આપણા આંતરડાને લ્યુબ્રિકન્ટ રાખવા માટે ખૂબ મદદરૂપ થાય છે. કેવી રીતે લેવાનું છે, રાત્રે તમે ચાના 1/2 કપ જેટલું એટલે કે 20-25 ml જેટલું પાણી લો, એની અંદર 1/2 થી 1 ચમચી દિવેલ એને નાખી દો અને ગરમ ગરમ રાત્રે સૂતી વખતે એને સેવન કરવામાં આવે તો જૂનામાં જૂની કબજિયાતને દૂર કરવા માટે દિવેલ અચૂક અને રામબાણ ઔષધ સાબિત થાય છે. તો જે કોઈ લોકોને કબજિયાતની સમસ્યા હોય એવા લોકોએ ત્રણ ઉપચારમાંના જે કંઈ ઉપચાર અનુકૂળતા આવે એને જરૂર કરવા જોઈએ. પરંતુ આ ત્રણેય ઉપચારમાંનો શ્રેષ્ઠ અને સરળ ઉપચાર એટલે દિવેલ. જ્યારે પણ રેચક દ્રવ્યોની વાત આવે એટલે કે કબજિયાતની બીમારી દૂર કરવા માટેની ઔષધની લેવાની વાત આવે ત્યારે એની માત્રા જ્યારે જેની માત્રા જ્યારે ફિક્સ કરવી હોય ત્યારે આપણે આપણા ઉપર જ પ્રયોગ કરવાનો હોય. ક્યાંક 1 ચમચી દિવેલ લો તો હોઈ શકે કે આપણે અસર પણ ન થાય, તો બીજે દિવસે તમે એનો ડોઝ વધારી શકો. હોઈ શકે કે તમે 1 ચમચી લો કે તો તમને લૂઝ મોશન થાય, તો બીજે દિવસે આપણે એનો ડોઝ ઘટાડી પણ શકો. તો આપણી વિવેક બુદ્ધિથી આપણે નક્કી કરવાનું છે કે આપણે કબજિયાતને દૂર કરવા માટેનો ડોઝ કેટલો લેવો અને ત્રણ ઔષધમાંથી આપણને જે કંઈ અનુકૂળતા આવે તે ઉપચાર જરૂર કરીએ. બજારમાં કબજિયાતને દૂર કરવા માટેના ખૂબ અલગ અલગ મેડિસિન મળે છે, અલગ અલગ ફોર્મ્યુલાઓ ખૂબ વેચાય છે, અલગ અલગ ટેબ્લેટો વેચાય છે, અલગ અલગ લિક્વિડો વેચાય છે. પરંતુ ઘણા લોકોની એવી આદત હોય છે કે કોઈ એ પર્ટિક્યુલર બ્રાન્ડની દવા એ લોકોએ શરૂ કરી પછી એને આદત પડી ગઈ કે એ દવા લે તો જ એનું પેટ સાફ થાય, અથવા તો એનું પેટ સાફ થતું નથી. આ ત્રણ જે ઔષધ આપણે જે વાત કરી એ બિલકુલ નિર્દોષ, સરળ અને કોઈ આડઅસર વગરના છે. તો આવા જ્યારે આપણે ઉપચાર કરીએ છીએ ત્યારે એ આપણને રોગથી તો બચાવે છે, સાથે સાથે બીજી એની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. તો કબજિયાતની બીમારી દૂર કરવા માટે આવા નિર્દોષ ઉપચાર કરીએ, કારણ કે કબજિયાત એ બધા રોગોની માં છે. જો એ બીમારીનો આપણે સરળ અને નિર્દોષ ઉપચાર નહીં કરીએ તો હોઈ શકે કે આપણે ભવિષ્યમાં અનેક બીમારી પણ સર્જી શકે. તો આ ત્રણ ઔષધમાંનું જે કોઈ ઔષધ આપણને અનુકૂળ લાગે એ ઔષધ લઈને આપણે બીમારીથી બચીએ, કબજિયાતને દૂર કરીએ. સૌને જય હિન્દ, વંદે માતરમ.